महरूम यूनिस लतीस लोरावाला ट्रस्ट द्वारा खदितम चैरिटेबल ट्रस्ट द्वारा सूरत महानगरपालिका संचालित शाला नंबर 105 शाला के प्राथमिक मराठी कन्या शाला में अभ्यास करता धोरण 1 થી 8 બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। કહેવાય છે શિક્ષણ તમામ બાળકોનો અધિકાર છે અને બાળકોનો શિક્ષણનો વ્યાપ વધે તે માટે ઘણી સામાજિક સંસ્થાઓ અલગ અલગ રીતે બાળકોના અભ્યાસમાં મદદરૂપ થતી હોય છે। ત્યારે સુરતમાં કાર્યરત મહરૂમ યુનિસ તાલીબ ઓરાવાલા ટ્રસ્ટ અને ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 135 માં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હાજી જુનેદભાઈ ઓરાવાલા, ઇમિતા શેખ, જનાબ સમીરભાઈ પલ્લા, એતલબેન નાયક, અમીશાબેન જોગિયા અને સ્વીટીબેન પસ્તાગિયા ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ સભ્યો દ્વારા લિંબાયત વિસ્તારમાં આવેલી શાંતા શાળા કે પ્રાથમિક મરાઠી કન્યા શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 બાળકોનું નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। હું ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ લિંબાયત સુરતથી આજે અમે સંજયનગરની મરાઠી સ્કૂલ છે, આજે અહીંયા અમે નોટબુક વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે અને આખા સુરતની જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો છે, અમે એક સ્કૂલમાં નહીં, અમે ઇન્સાનિયતના નાતે વગર ભેદભાવ વગર અમે ગુજરાતી માધ્યમ, ઉર્દૂ માધ્યમ, મરાઠી માધ્યમ, બધા માધ્યમની સ્કૂલમાં ટોટલ આજે અમારી આ 15મી અને છેલ્લી સ્કૂલ છે, અહીંયા અમે આજે નોટબુક વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે। અહીંયા આજે અમે સ્કૂલની અંદર લગભગ અમે 950ની ઉપર નોટબુક વિતરણ કરી છે અને અહીંયા મહાનુભાવોમાં ખરેખર આજે નોટબુક વિતરણનો પ્રોગ્રામ થયો છે એના ખરા હકદાર તો મારી બાજુમાં જે બેઠેલા છે જુનેદભાઈ ઓરાવાલા, એમની ફિકરથી આ જે પ્રોગ્રામ થયો છે અને બીજા ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા છે, અમારા પીએસઆઈ મેડમ છે અને અહીંયા બાકીના તમામ જે મહેમાનો તમે નિહાળી શકો છો, એ બધાની ફિકરો અને કોશિશથી જ આ પ્રોગ્રામ સક્સેસ થયેલો છે। હા, અમારી સંસ્થામાં બીજા એવા પ્રકારના કાર્યો કરવામાં આવે છે કે જેવી રીતના અમે હમણાં જોયું કે નવસારીમાં જે પાણી ભરાયેલું, ચીખલીમાં પાણી ભરાયેલું, ત્યાં પણ અમે આ અમારી સંસ્થાઓ આજે આગેવાનો બેઠા છે, ઇમ્તિયાઝભાઈ, જુનેદભાઈ, એ લોકોની સાથે અમે હળી મળીને સેવાના કાર્યો, ત્યાં પણ અનાજની કીટ પહોંચાડી, કપડાં પહોંચાડેલા છે, ઈદ આવે ત્યારે ઈદની કીટ, રમજાન આવે ત્યારે રમજાનની કીટ, અને જ્યારે જે પણ પ્રો આવે એ પ્રમાણે અમે કામ કરી રહેલા છે। બાળકોને અમે મેસેજ આપીએ છીએ કે આ નોટ તો આપવું તો એક બહાનું છે, પણ ખરેખર અમે નોટ આપીને તમારો હોસલો અપજાય થાય અને આજે આપણા પ્રોગ્રામમાં પણ પીએસઆઈ બેન આવેલા છે તો ભવિષ્યમાં બાળકો પણ આમના જેવી ખુરશી પર આમના જેવું નામ રોશન કરે અને આપણા હિન્દુસ્તાનનું, ભારતનું નામ દુનિયામાં રોશન કરે, બાળકો એવી મહેનત કરે, બસ એટલું જ અમે કહેવા માંગીએ છીએ। મારું નામ પીએસઆઈ બીએમ બગડા છે, હું મહિલા પોલીસ સ્ટેશન સુરત ઉમરા ખાતે ફરજ બજાવું છું, પણ મહેરબાન કમિશનર સાહેબના માર્ગદર્શન નીચે સી ટીમનું આયોજન કરવામાં આવેલું છે। એ સી ટીમ આયોજન રૂપે અમે દરેક સ્કૂલ, શાળાઓ, કોલેજોમાં જઈ ગુડ ટચ, બેડ ટચ અંતર્ગત અમે લોકો સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો કરતા હોય છે, એ અનુસંધાને હું આ સ્કૂલની અંદર બાળકો માટે ગુડ ટચ યા બેડ ટચના કાર્યક્રમમાં હાજર રહેલી અને બાળકોને, જે નાના નાના બાળકો છે અથવા તો કોલેજ કરે છે વિદ્યાર્થીઓ છે, એને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપેલ છે, જેથી કરીને ભવિષ્યની અંદર એને એવું લાગે કે આ મારો ગુડ ટચ ને બેડ ટચના કાર્યક્રમ અંતર્ગત કે બેડ ટચ કરેલ છે કોઈએ તો સીધા જ અમને લોકોને અમારા જે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશે અને અમે લોકો તેની સેવામાં હાજર થઈ જશું, એટલે એને હેલ્પ નંબર પણ આપેલા છે। આ સ્કૂલની અંદર આવેલાથી અમને લોકોને જ્યારે અવેરનેસના પ્રોગ્રામ કરતા હોય છે, દરેક સ્કૂલની અંદર અમને સારો પ્રતિભા મળતો હોય છે, આ સ્કૂલની અંદર પણ અમને લોકોને બહુ જ પ્રતિભા સારો એવો મળ્યો છે, પ્રિન્સિપલ સરનો બી પ્રતિભા મળ્યો છે, જ્યારે પણ કાર્યક્રમ કરવાના હોય ત્યારે એનો સહયોગની મદદ માંગી છે તો એને પણ વાત કરેલી છે કે આપ જ્યારે પણ કાર્યક્રમ કરવા માંગતા હશો ત્યારે અમે લોકો ખુદ તમને હેલ્પ કરશું અને અમે કાર્યક્રમનો ટાઈમ નક્કી કરીને આપી દઈશું। બસ શાળાના વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે તમે પણ બાળકો છે અત્યારના, હા, ટેકનોલોજીના યુગ અનુસંધાને દરેક યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વાપરતા વિદ્યાર્થીઓ થઈ ગયેલા છે બાળકો, તો તમે સાંજે એને ગુડ ટચ, બેડ ટચ એની માહિતી આપો। આપણે, હા, જાણતા હોઈએ છીએ કે આપણા વાલીઓ જે જૂના છે એ વાર્તા કહેતા, પણ હવે વાર્તા કહેવાની જરૂર નથી, માત્ર તેને સમજાવો કે ક્યાંય પણ સ્કૂલે જાય છે, બાળકો બગીચામાં ફરવા જાય છે તો તમને ક્યારે પણ એવી હેલ્પની જરૂર પડે તો તાત્કાલિક પોલીસને 100 નંબર પર કોન્ટેક કરો, એવા એના હેલ્પલાઇનના નંબર તમારા બાળકોની અંદર, મગજની અંદર
તમે ફિટ કરી આપો જેથી કોઈ પણ જરૂર પડે તો ડર્યા વગર સીધી હેલ્પલાઇન ઉપર ફોન કરે.